હીરાધારનો આધાર બન્યું નર્મદા વહીવટી તંત્ર અને વૈષ્ણવ વણિક સમાજના યુવાનોએ ગરીબો માટે રેન બસેરા સાથે સાર્વજનિક રસોડું શરૂ કર્યું જેમના માથે ઓઢવાને આકાશની છત અને સુવાને જમીન ઓટલો છે એવા આશરે 22 જેટલા પરિવારોના 45 જેટલા સદસ્યો માટે રેન બસેરામાં આશ્ચર્ય અને ભોજન સહિત વિવિધ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી તમામ પરિવારો વ્યક્તિઓને ભોજનની સાથે થાળી વાટકા ચમચી સહિત ગ્લાસના સેટનું વિતરણ સેનિટાઈઝર અને માસ્કનું પણ વિતરણ કરાયું રાજપીપળામાં હરસિદ્ધિ માતા મંદિર સંકુલના પાછળના ભાગે આ સેન્ટ્રલ કિચન ખુલ્લું મુકાયું હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે જેમાં નિરાતર કિચન યોજના અન્વયે સરકારશ્રીની યોજના સરકારી અધિકારીઓ અને વૈષ્ણવ સમાજના કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને આ એક ખૂબ મોટું અભિયાન આ નર્મદા જિલ્લો અને તેમાં ખાસ કરીને રાજપીપળા માટે ઊભું કર્યું છે. આજે એની શુભ શરૂઆત છે. રાજપીપળા શહેરમાં ફૂટપાથ પર રહેતા જેને ખાવાનું નથી મળતું, રહેવાનું નથી મળતું એવા નાગરિકો માટે, એવા લોકો માટે આ યોજના છે. આનાથી આગળ વધીને અને એના નિવાસસ્થાન સુધી જે જગ્યા પર રહે છે ત્યાં સુધી અને ટિફિનની એના ખોરાકની વ્યવસ્થા પૂરી પાડવી અને ઓઢવા પાથરવા વાસણની આ તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત આર્થિક રીતે સક્ષમ કરવા માટે વિવિધ યોજનાઓનો લાભ પણ એને મળે એના માટે આ કાર્યકર્તાઓ કામ કરવાના છે. સરકારી તંત્ર પણ એમાં સહભાગી છે. આ બધાના સુભગ સમન્વયથી આજનો આ દિવસે આનો આ ઉદ્ઘાટન કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના સહયોગથી આ જે લોકો ફૂટપાથ પર રહે છે, નિરાધાર લોકો છે, જે ભટકતું જીવન જીવે છે અને એમને જમવાની અને રહેવાની જે તકલીફ છે, તો જિલ્લા વહીવટીતંત્ર અને વણિક સમાજ દ્વારા એમને બે ટન જમવાનું ત્યાં આગળ અમે પહોંચતું કરીશું. અને એ સિવાય પણ સરકારી જે યોજનાઓ છે એમનાથી એ લોકો પોતે પગભર થાય અને એમનું જીવન સારું બને એવો અમે બધા પ્રયત્ન કરીશું. આમાં વહીવટીતંત્રનો પણ ખૂબ સહયોગ છે અમને અને અમે પણ એમના જે અમારા પર વિશ્વાસ રાખીને આ કામ સોંપ્યું છે તેને સંપૂર્ણ કરીશું.